નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સાની ભણી વિદ્યાલયની સ્ટાર બેન્ચમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે એક્ટિવ પેસિવ વોઇસની સમજણની શરૂઆત કરી હતી, તો તે સમજણને આપણે આજે આગળ લઈ જઈએ અને એક અન્ય કાળ તરફ આપણે આગળ વધીએ. તો તે કાળનું નામ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. મિત્રો, તમને ખબર છે કે ચાલુ વર્તમાન કાળ એટલે તો કે હાલમાં કોઈ ક્રિયા જે છે એ શરૂ થઈ, બરાબર, જેને આપણે જોઈ શકતા હોઈએ, અનુભવી શકતા હોઈએ તેવી ઘટનાને આપણે ચાલુ વર્તમાન કાળ કહીએ છીએ. તો તેની એક્ટિવ વોઇસની વાક્યરચના તમે જોઈ ગયા છો જ્યારે આપણે કાળની સમજ મેળવી હતી ત્યારે. તો આપ અહીં એક્ટિવ વોઇસની વાક્યરચના જોઈ શકો છો કે કર્તા પ્લસ એમિઝા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ જે એક્ટિવ વોઇસ છે. તો એ સાથે અહીં હકાર વાક્યરચનાની જે નવી વાક્યરચના આપણે સમજવાની છે એ આ પ્રમાણે છે કે કર્મ પ્લસ એમિઝા પ્લસ અહીં આપણે પ્રત્યય મૂકશું કે જે બીને આઈએનજી નું સ્વરૂપ લગાડી દે છે, એટલે કે બી પ્લસ ઉદ્બોધન બાય કરતા અન્ય શબ્દ અને પેસિવ વોઇસ જે છે એ આ રીતે બને છે. તો ફરીથી જોઈ લઈએ, હકાર વાક્ય રચના છે કર્તા પ્લસ એમિઝા પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ કર્મ અન્ય શબ્દ જે એક્ટિવ વોઇસ હોવાનો ભાવાર્થ આપે છે. એ જ રીતે પેસિવમાં પ્રથમ કર્મ આવે છે, પછી કર્મ મુજબ એમિઝા થાય છે, પછી અહીં બી ને આઈએનજી નું પ્રત્યય લાગે છે એટલે બી પ્લસ ઉદ્બોધન પ્લસ બાર પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. તો ચાલો આ વાતને આપણે એઝ યુઝ્યુઅલ આપણા એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમ ઉદાહરણ જોઈએ. આઈ ગેટિંગ ધીસ વર્ક નાઉ. તો આપ જોઈ શકો છો કે આ વાક્ય છે એ એક્ટિવ વોઇસનું છે, ચાલુ વર્તમાન કાળનું, કારણ કે અહીં કરતા છે એમ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ આ આપણું કર્મ અને આ અન્ય શબ્દ છે, એટલે કે આ વાક્ય જે છે એ આપણું એક્ટિવ વોઇસનું બને છે. તો હવે આને પેસિવમાં ફેરવતી વખતે ખાસ ધ્યાન રાખજો, આ રીતે ફેરવાય. પ્રથમ કર્મ, તો કર્મ શું છે? તો કે આ કાર્ય કેટલા વચન છે? એક વચન છે, એટલે પ્રથમ કર્મ આવશે ધીસ વર્ક, એક વચન હોવાથી ઇઝ, પછી મૂકવામાં આવશે બીઈંગ, પછી ગેટિંગ એટલે તેનું ગેટ જેનું ઉદ્બોધન થાય છે ગોટ, બાય આઈનું થશે મી ના. તો આપણું ઉદાહરણ બન્યું કે પ્રથમ કર્મ એક વચન હોવાથી ઇઝ પ્લસ બીઈંગ પ્લસ ઉત્કૃદન વગેરેના ક્રમમાં જોતા જશો બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ. આપ જોઈ શકો છો કર્મ એક વચન હોવાથી ઇઝ બીઈંગ ગોટ ઉત્કૃદન પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો, એ મને ઘરકામ મળી રહ્યું છે અત્યારે, ઘરકામ મેળવાઈ રહ્યું છે મારા દ્વારા અત્યારે. તો આ રીતે પ્રથમ ઉદાહરણ છે એ આપણે સમજીએ. તો હવે આ સમજણને આગળ લઈ જઈએ અને અન્ય ઉદાહરણ જે છે એ આપણે પેસિવ વોઇસમાં સમજીએ. તો એક અન્ય ઉદાહરણ જોઈએ. That boy is writing some essays. બરાબર, કે ભાઈ પહેલો બાળક લખી રહ્યો છે કેટલાક નિબંધો. તો આપ જોઈ શકો છો આ કર્તા છે, આ is ક્રિયાપદનું આઈએનજી રૂપ પ્લસ કર્મ પૂર્ણ થાય. તો આ વાક્ય છે કેવું છે? તો કે
એક્ટિવ હોય છે જેને આપણે પેસિવમાં ફેરવવાનું છે તો પ્રથમ શું આવશે કર્મ તો કર્મમાં છે સમ એસએચ કર્મ બહુવચન હોવાથી અહીં આવશે આ પછી આવશે બીઈ ત્યારબાદ ક્રિયાપદનું પુનરુદ્ધાર રાઇટનો પુનરુદ્ધાર થાય રિટર્ન પ્લસ બાય પ્લસ ટેક બોલ તો આ આપણું કર્મ છે આ બહુવચન હોવાથી આર આવશે પ્લસ બી પ્લસ ક્રિયાપદનો પુનરુદ્ધાર બાર અને કર્તા કેટલા એસે લખાઈ રહ્યા છે પહેલા બાળક દ્વારા તો આપ જોઈ શકો છો વાક્ય રચના હકાર કે પ્રથમ કર્મ એકવચન હોય તો ઈ અને બહુવચન હોય તો આર એટલે અહીં આર આવશે પ્લસ બીઈંગ પુનરુદ્ધાર બાર કર્તા અને અન્ય શબ્દ જોવાય તો અન્ય શબ્દ તો ચાલો આ સમજણને આપણે આગળ લઈ જઈએ અને હજી એક ઉદાહરણ દ્વારા આ વાક્યને આ વાક્ય રચનાને આપણે સમજીએ તો આપ અહીં જોઈ શકો છો કે એક અન્ય ઉદાહરણ યુ આર બાઈંગ સમ કાઇટ્સ તો હવે વાક્ય એક્ટિવનું છે આપણને આના ખ્યાલ આવી જવો જોઈએ કે પ્રથમ કર્તા છે ત્યારબાદ આર પ્લસ આઈંગી રૂપ પ્લસ કર્મ અને પછી અન્ય શબ્દ એટલે કે આ આપણું એક્ટિવ વોઇસનું ઉદાહરણ છે તો એને આપણે હવે ડાયરેક્ટ પેસિવમાં ફેરવીએ તો કર્મ શું છે શું ખરીદ્યું તો સમ કાઇટ્સ બહુવચન હોવાથી આર બી પછી આવશે ભૂતકૃદલ બોટ બાય યુ ના તો મિત્રો હવે તમને સમજાવવાનું કે આ કર્મ છે કે કેટલાક પતંગો ખરીદવામાં આવ્યા તમારા દ્વારા અત્યારે તો આ કર્મ છે બરાબર આ આપણું કર્મ છે આ બહુવચન હોવાથી આર પ્લસ બી ઉત્કૃદન અને બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ તો આ રીતે પેસિવ વોઇસની જે હકાર વાક્ય રચના છે એનું વાક્ય છે એ આ રીતે બને તો ચાલો આ સમજણને હજી આગળ લઈ જઈએ અને સમજીએ કે પેસિવ વોઇસ પ્રકાર છે એ આપણે કઈ રીતે યાદ રાખવું તો એક અન્ય ઉદાહરણ આપણે સમજીએ સ્ટુડન્ટ્સ આર પ્રિપેરિંગ એક્ઝામ તો હવે આ વાક્યને આપણે ડાયરેક્ટ સમજીએ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે પરીક્ષાની અત્યારે તો અહીં આપણું કર્મ શું છે તો કે એક્ઝામ એ આપણું કર્મ છે કારણ કે શું તૈયારી કરી રહ્યા છે શેની તૈયારી કરી રહ્યા છે તો કે પરીક્ષા તો આ વાક્ય જે છે એ આપણું એક્ટિવ વોઇસનું છે જેને આપણે પેસિવમાં ફેરવવાનું છે તો આપ જોઈ શકો છો કે અહીં પ્રથમ શું આવશે એક્ઝામ એક વચન હોવાથી ઇઝ પ્લસ બી પ્લસ પ્રિપેર નું ભૂતકૃતલ થાય પ્રિપેર્ડ એક્ઝામ ઇઝ બીંગ પ્રિપેર્ડ બાય સ્ટુડન્ટ્સ નાઉ પરીક્ષાની તૈયારી કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે તો આપ અહીં સમજ્યા હશો કે આ કર્મ છે એક વચન હોવાથી ઇઝ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય
કરતા અને અન્ય શબ્દો આ રીતે ચાલુ વર્તમાન પ્રકાર વાક્યનું એક્ટિવ માંથી પેસિવ છે એ બનાવવામાં આવે છે ફરીથી જોઈ લઈએ એક્ઝામ એટલે કર્મ એકવચન છે એટલે ઇઝ પ્લસ બીંગ પ્લસ ક્રિયાપદનું ભૂતપદન તો કે પ્રિપેર્ડ નું પ્રિપેરિંગ નું ભૂતપદન થાય પ્રિપેર્ડ બાય અન્ય કરતા છે એટલે સ્ટુડન્ટ્સ નું સ્ટુડન્ટ્સ અને નાઉ તો પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે તો આમ આ ચાલુ વર્તમાન કાળના હકાર વાક્યની એક્ટિવ અને પેસિવની સમજણ છે એ અહીં હું પૂર્ણ કરું છું આપ ધ્યાનપૂર્વક આ સમજણને સમજશો તે ભાવાર્થ સાથે હું અહીં વિરમું છું